નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય ઇંગ્લિશ. મિત્રો, ગયા સેશનમાં આપણે યુનિટ 4 જે આપણું છે એના એક્ટિવિટીના આપણે 8 પેરેગ્રાફ સુધી જોઈ ગયા. હવે આપણે જોવાનું છે પેરેગ્રાફ નંબર 9. તો તમારી સાથે પોથીમાં જુઓ, પેજ નંબર 46 પર આપેલો છે 9 નંબરનો પેરેગ્રાફ, એક્ટિવિટી 5. તો અહીંયા પહેલો જ ક્વેશ્ચન આપેલો છે, વુ પ્રેઝ અંજનાસ ગુડ વર્ક. અંજનાનું ગુડ વર્ક જે સારું કામ છે એ કોણે વખાણ કર્યું? તો કે કાર્તિકના મમ્મીએ. તો લખો, કાર્તિક્સ મમ્મી પ્રેઝ્ડ અંજનાસ ગુડ વર્ક. નેક્સ્ટ જુઓ, આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. હુ સેડ ધીસ? આ કોણ એવું બોલે છે કે મારા ફેમિલી મેમ્બરના અથવા ફેમિલીના હેલ્થ માટે હું બધી વસ્તુઓનો ઉપયોગ કરીશ? તો કે કાર્તિકના મમ્મી બોલે છે, બોલે છે ને. તો લખો, કાર્તિક મમ્મી. હુ વોન્ટ્સ ટુ મેક અ ટેરેસ ગાર્ડન? ટેરેસ ગાર્ડન કોણ બનાવે છે? તો કે કાર્તિક. તો લખો, કાર્તિક વોન્ટ્સ ટુ મેક અ ટેરેસ ગાર્ડન. ત્યાર પછી જો ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ બીકોઝ ધે આર વેરી બ્લેન્ક. આપણે ઘણા બધા છોડ અને ટ્રીને ઉગાડી શકીએ છીએ, કારણ કે એ કેવા છે? વેરી યુઝફુલ. એટલે ઓપ્શન બી. કાર્તિક્સ મમ્મી ગોટ અ ચાન્સ ટુ નો મોર અબાઉટ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. કાર્તિકના મમ્મી જે છે એને ચાન્સ આપ્યો છે, કાર્તિકના મમ્મીને ચાન્સ મળ્યો છે નેચર અને એના બ્લેસ એટલે આશીર્વાદ વિશે વધુ જાણવા માટેનું. તો આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. વુ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર. કોણે સાયન્સ ફેરમાં પાર્ટ લીધો છે? તો પાર્ટિસિપેટ અથવા તો ભાગ લીધો છે? તો કે પ્રાચી, વસંત અને અંજના. તો લખો, પ્રાચી વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. અથવા તો ફેર. હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? વૃક્ષ જે છે એ આપણા માટે કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે આપણને ફ્રૂટ આપે છે, મેડિસિન આપે છે અને વુડ એટલે કે લાકડા આપે છે. તો લખો, ટ્રીઝ give us fruits, medicines and wood. નેક્સ્ટ જુઓ, ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે, વાય શુડ વી ઈટ બનાનાસ? આપણે બનાના શા માટે ખાવા જોઈએ? તો કે એ આપણને વિટામિન આપે છે અને એમાં કેલ્શિયમ રહેલું હોય છે એટલા માટે. તો લખો, વી શુડ eat banana because they contain, એમાં શું રહેલું હોય છે? વિટામિન એન્ડ કેલ્શિયમ વિચ આર ગુડ ફોર અવર હેલ્થ. ત્યાર પછી જુઓ મિત્રો, એક્ટિવિટી 7, 8 અને 9 આપણને સાથે આપેલી છે. કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ બીકોઝ ઓર ધેર ફોર. નીચેના વાક્ય છે ને બીકોઝ અને ધેર ફોર વડે જોડવાના છે. તો જો પહેલું, હી વોઝ લેઝી, હી ડીડ નોટ સ્ટડી વેલ. એ લેઝી છે એટલે કે આળસુ છે, બરાબર. તેથી તે
सारो अभ्यास करी सकती नथी अथवा करती नथी तो लखो ही वोज लेजी आलसू छे थेरफोर शू आवशे थेरफोर ते आलसू छे तेथी ते सारो अभ्यास करतो नथी ही डीड नोट स्टडी वेल नेक्स्ट जुओ ही वॉज बीजी ए व्यस्त छे आई कूडन नोट टॉक टू हिम तो कारण के हूँ सॉरी हवे एने शू करवानुं छे तमारे तो के ए बीजी छे अने अहींया छे आई कूड नोट टॉक टू हिम हूँ एनी साथे वात नथी करी शकतो तो तमारे शू लखवानुं के आई कूड नोट टॉक टू हिम बिकॉज ही वॉज बीजी बराबर छे तो लखो वाक्य फेरवी नाखवानुं आई कूड नोट बीजू वाक्य छे आगळ लई लेवानुं कूड नोट टॉक टू हिम हूँ तेमनी साथे वात नहीं करी शकुं कारण के बिकॉज ही वॉज बीजी जो अहीं बिकॉज नो बी छे ए स्मोल अहीं ही ही नो एच छे ए स्मोल आवी जशे अहीं भले कैपिटल होय कारण के अहीं आपणे सेंटेन्स छे ए पूरु हजी नथी थयुं एटला माटे त्यार पछी थर्ड नंबर नो सेंटेन्स छे जुओ ही वॉज ईल एटले के ए बीमार छे ही डीड नोट अटेन्ड स्कूल फॉर अ वीक एटले के ए स्कूल जे छे शाळा छे ए एक अठवाडिया माटे अटेन्ड करी शकशे नहीं अथवा तो स्कूल पर आवी शकशे नहीं तो शुं आवशे धेरफोर आवशे के बिकॉज धेरफोर आवशे ही वॉज ईल ए बीमार छे ही वॉज ईल તે બીમાર છે ધેરફોર શું છે અહીંયા ધેરફોર હી ડીડ નોટ અટેન્ડ સ્કૂલ ફોર અ વીક ત્યાર પછી જુઓ ધે ટુક હિમ ટુ ધ હોસ્પિટલ એ તેમને હોસ્પિટલ પર લઈ જશે હી વોઝ સિક તે બીમાર છે તો કારણ કે એમાં આવશે ને એટલે બીકોઝ આવશે લખો તેઓ તેમને હોસ્પિટલ લઈ જશે ધે ટૂક તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયા એવું આવશે ધે ટૂક હિમ ટુ ધ હોસ્પિટલ બીકોઝ હી વોઝ સિક The teacher asked him to go out. Teacher જે છે એને go out એટલે કે બહાર જવાનું કહ્યું. He misbehaved in the class. એને ગેરવર્તણૂક કરી ક્લાસમાં. તો શું આવશે The teacher asked him to go out because he misbehaved. કારણ કે એને misbehaved કર્યું ગેરવર્તન કર્યું એટલા માટે લખો The teacher asked him to go out because he misbehaved in the class. ત્યાર પછી જુઓ it was warm એટલે કે ગરમ we felt a window open સોરી વી લેફ્ટ ધ વિન્ડોઝ ઓપન એટલે કે ખૂબ ગરમી છે ઇટ વોઝ વાર્મ એટલે ખૂબ ગરમી છે તો આપણે વિન્ડોઝ જે છે એને આપણે ખોલી નાખીએ છીએ બરાબર છે તો આપણે લખો ઇટ વોઝ વાર્મ ખૂબ ગરમી છે તેથી એટલે ધેરફોર આવશે ધેરફોર વી left the window open આપણે તો વિન્ડો જે છે એને ખોલી રાખીશું ત્યાર પછી જુઓ નેક્સ્ટ છે fill in the blanks with therefore or because therefore અને because નો ઉપયોગ કરી અને blanks છે આપણે પૂરવાની છે તો ચાલો જુઓ there was power cut in the office ઓફિસમાં પાવર જે છે એ કપાઈ ગયો છે તો blank they could not get any work done તો
एक पण काम थई शकशे नहीं। तो शू आवशे धेरफोर के बिकॉज आवशे, धेरफोर आवशे, पावर कपाई गयो छे एटले के लाइट नथी तो एक पण काम थई न शके एटले तेथी अथवा तो परिणाम आवशे एटले धेरफोर। देर वॉज फ्यू कार्स ओन ध रोड एट धेट अवर, એટલે કે એક કલાકે રોડ ઉપર થોડીક જ કાર હતી। બ્લેન્ક ધે ડ્રો ફાસ્ટ ટુ રીચ ધ એરપોર્ટ, તો શું આવશે? ધેરફોર આવશે, તેથી તેણે ફાસ્ટ ચલાવી એરપોર્ટ પર પહોંચવા માટે। તો લખો ધેરફોર। ત્યાર પછી જુઓ, યુ હેડ નો રિયલ નોલેજ, તમને એનું સાચું જ્ઞાન નથી। બ્લેન્ક યુ કેન નોટ મેક અ વાઇઝ ડિસિઝન, તો તમે તેથી તમે વાઇઝ એનું યોગ્ય ડિસિઝન નહીં લઈ શકો, તો ત્યાં પણ શું આવશે? ધેરફોર। મનીષ વોન ધ રેસ, મનીષ છે એ મેચ જીતી ગયો છે, રેસ જીતી ગયો છે। બ્લેન્ક હી રેન ફાસ્ટ, કારણ કે એ ફાસ્ટ ઝડપથી દોડ્યો એટલા માટે, તો બીકોઝ આવશે। સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ છે એ બેડ પર છે। બ્લેન્ક હી ઇઝ ઇલ, ઇલ એટલે બીમાર, કારણ કે એ બીમાર છે, તો બીકોઝ આવશે। ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ, ગીતા છે એણે એની ઘર પર પાર્ટીનું આયોજન કર્યું છે। બ્લેન્ક ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, કારણ કે એના પપ્પાનો બર્થડે છે એટલા માટે, તો લખો બીકોઝ। ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ભાવિની છે એ સ્કૂલ પર ગઈ ન હતી। બ્લેન્ક શી હેઝ અ હોલીડે ઇન હર સ્કૂલ, બરાબર એના સ્કૂલ પર એને રજા હતી એટલા માટે, તો બીકોઝ, કારણ કે એના સ્કૂલ પર રજા હતી। આઈ વિલ ગો ફોર શોપિંગ, હું શોપિંગ પર જઈશ, ખરીદી કરવા માટે જઈશ। બીકોઝ આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ ડ્રેસ, કારણ કે હું નવો ડ્રેસ ખરીદવા માંગુ છું, તો બીકોઝ આવશે। રાધા ગોટ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ, એના આંટી માટે એણે બ્યુટીફુલ એટલે કે સુંદર ગિફ્ટ છે એ ખરીદી છે। બ્લેન્ક શી ઇઝ વેરી હેપી, તો ધેરફોર આવશે કે બીકોઝ આવશે? તેથી તે ખૂબ હેપી છે, ખૂબ ખુશ છે, તો ધેરફોર આવશે। વી ટુક અમરેલા વિથ અસ, આપણે અમે અમારી સાથે અમરેલા લઈ ગયા હતા। બ્લેન્ક ઇટ વોઝ રેનિંગ હેવીલી, કારણ કે ખૂબ ભારે વરસાદ હતો, તો શું આવશે? બીકોઝ, કારણ કે વરસાદ હતો એટલા માટે, તો બીકોઝ। સતીશ લાઇક્સ ગાર્ડનિંગ, સતીશને ગાર્ડનિંગ ગમે છે। બ્લેન્ક હી મેડ અ ટેરેસ ગાર્ડન એટ હિઝ સ્કૂલ, પરિણામે અથવા તો તેથી તે એના સ્કૂલ પર ટેરેસ ગાર્ડનિંગ બનાવશે, તો લખો ધેરફોર। હેથ ઇઝ વેરી હેપી, હેથ છે એ ખૂબ ખુશ છે। બ્લેન્ક હી હેઝ ગોટ ગુડ માર્ક્સ ઇન ધ ઇંગ્લિશ ટેસ્ટ, બરાબર એ ખૂબ ખુશ છે, કારણ કે એને ઇંગ્લિશની ટેસ્ટમાં ખૂબ સારા માર્ક્સ આવ્યા છે, તો બીકોઝ। વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ, આપણે આપણી સાથે અમે સોરી અમે અમારી સાથે વિન્ટર ક્લોથ્સ છે એ લઈ ગયા હતા। બ્લેન્ક વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ધ ટૂર, પરિણામે અમે ટૂરમાં કમ્ફર્ટેબલ રહ્યા હતા, ઠંડીની અંદર અથવા ઠંડી દરમિયાન કમ્ફર્ટેબલ રહ્યા હતા, તો ધેરફોર। વી આર ટાયર્ડ, વી આર ટાયર્ડ એટલે કે અમે થાકી ગયા છીએ, થાકી ગયા હતા, બીકોઝ વી રેન 2 કિલોમીટર્સ, તો બીકોઝ આવશે। બ્રિંદા ઇઝ અ બ્રેવ ગર્લ, બ્રિંદા જે છે એ ખૂબ બહાદુર છોકરી છે। બ્લેન્ક શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, એ એકલી રહેવામાં ડરતી નથી, તો શું આવશે? પરિણામ આવશે, બહાદુર છે તેથી તે એકલી રહેવામાં ડરતી નથી, તો ધેરફોર। સ્નેહલ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, સ્નેહલ જે છે એને કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે। બ્લેન્ક શી ઇઝ હેપી, તો શું આવશે? તો ધેરફોર આવશે, કે પરિણામે તે હેપી છે, ખુશ છે, ધેરફોર। માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, માયા જે છે એ દયાળુ છોકરી છે, તો બ્લેન્ક શી હેલ્પ્સ એવરીવન,
બરાબર છે, એ દયાળુ છે, તો પરિણામે તે બધાને મદદ કરશે. બ્લેક સોરી યુગ હર્ટ હિઝ ફ્રેન્ડ, યુગ છે એણે એના ફ્રેન્ડને હર્ટ કર્યો છે, ઈજા પહોંચાડી છે. બ્લેન્ક હી બીકેમ સેડ, બરાબર, પરિણામે તે ઉદાસ છે. ધેરફોર યુ હેવ ટુ વોક ફાસ્ટ, તમારે ઝડપથી ચાલવું પડશે. બ્લેન્ક યુ હેવ ટુ કવર અ લોંગ ડિસ્ટન્સ, તમારે ઘણું અંતર જે છે એને કવર કરવાનું છે. તો શું આવશે અહીંયા, બીકોઝ, તમારે ઝડપથી ચાલવું પડશે કારણ કે તમારે ઘણું અંતર કાપવાનું છે. હેતુલ ગેવ અ, ત્યાર પછી જુઓ નેક્સ્ટ 20 નંબરનું વાક્ય છે. હેતુલ ગેવ ધ કરેક્ટ આન્સર, હેતુલ જે છે એને સાચો આન્સર આપ્યો છે. તો બ્લેન્ક હી ઇઝ હેપી, પરિણામે તે ખુશ છે. તો અહીંયા લખો ધેરફોર. ત્યાર પછી જુઓ મિત્રો નેક્સ્ટ છે મેચ એ વિથ બી, એ અને બી છે પાર્ટ, એને આપણે જોડવાના છે. જો વી શુડ નોટ કટ ટ્રીઝ, આપણે ઝાડ કાપવા જોઈએ નહીં. બીકોઝ ટ્રીઝ આર ફોર, ટ્રીઝ આર અવર ફ્રેન્ડ્સ, મિત્રો છે, વૃક્ષ આપણા મિત્રો છે. તો અહીંયા આપણે લખીશું ડી. વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિક રૂલ્સ છે એનું પાલન કરવું જોઈએ. બીકોઝ ધે આર ફોર અવર સેફ્ટી, એ આપણા સેફ્ટી સુરક્ષા માટે હોય છે. તો અહીંયા એ આવશે. વી શુડ નોટ ઈટ જંક ફૂડ, આપણે જંક ફૂડ ખાવું જોઈએ નહીં કારણ કે શું આવશે, બીકોઝ ઇટ કેન મેક અસ ઇલ, આપણને બીમાર પાડે છે. તો અહીંયા આવશે બી. વી શુડ ડ્રિંક મિલ્ક, આપણે દૂધ પીવું જોઈએ કારણ કે શું કામે, તો કે બીકોઝ ઇટ ઇઝ અ કમ્પ્લીટ ફૂડ, એ સંપૂર્ણ આહાર છે એટલા માટે. ત્યાર પછી જુઓ મિત્રો એક્ટિવિટી 10 જે આપણને આપેલી છે. એક્ટિવિટી 10, રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો, નીચેની વાર્તા વાંચો અને ક્વેશ્ચનના આન્સર લખો. તો મિત્રો આપણે પાઠ્યપુસ્તકની અંદર, ટેક્સ્ટબુકની અંદર સ્ટોરી જે જોઈ ગયા ચિમ્પુ ફોક્સની, બરાબર છે, તો એ જ સ્ટોરી અહીંયા આપણને આપેલી છે. તો જુઓ હુ વોઝ ચિમ્પુ, તો કે ચિમ્પુ વોઝ અ ફોક્સ, લખો ચિમ્પુ વોઝ અ ફોક્સ. વાય વોઝ ચંબો ક્રાઇંગ, જંબો છે શા માટે રડતો હતો, તો કે એને મિકીએ તમાચો માર્યો હતો એટલા માટે. તો લખો જંબો વોઝ ક્રાઇંગ બીકોઝ, કારણ કે બીકોઝ મિકી સ્લેબ્ડ, મિકીએ એને તમાચો માર્યો હતો, મિકી સ્લેબ્ડ હિમ. હુ વોઝ મિકી, મિકી કોણ છે, તો કે મિકી વોઝ મંકી, મિકી છે વાંદરો હતો ને, તો મિકી વોઝ અ મંકી. ત્યાર પછી જુઓ વાય ડીડ મિકી સ્લેપ જમ્બો, મિકી છે એને જમ્બોને શા માટે માર્યું, તો કે જમ્બો જે ડાળ પર બેઠેલો હતો એમાં જ એને શું કરેલું હતું, એ ડાળને કાપેલી હતી એટલા માટે. તો લખો મિકી સ્લેપ જમ્બો because he broke the branch on which Mickey was sitting. Mickey જે ડાળ પર બેઠો હતો એ ડાળ એને કાપી નાખી એટલા માટે. ત્યાર પછી હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન, મિકી અને જમ્બો છે એ બંને ફ્રેન્ડ કેમ થઈ જાય છે પાછા, તો કે જમ્બો છે એ સોરી કહી દે છે મિકીને એટલા માટે. તો લખો જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકમ, સોરી ધે બીકેમ
फ्रेंड्स अगेन। नेक्स्ट जुओ, राइट द मीनिंग ऑफ वंडरिंग एंड यूज इट इन अ सेंटेंस ऑफ योर ओन। तो एनो मीनिंग शू थे वंडरिंग नो, तो के एक जगह थी बीजी जगह फरवू। तो लखो वंडरिंग मीन्स ट्रावेलिंग एमलेसली फ्रॉम प्लेस टू प्लेस। ने एनु सेंटेंस पण आपणे लखवानुं छे, तो लखो सेंटेंस मोहन वॉज वंडरिंग वेन ई फाउंड अ गोल्ड कोइन। ત્યાર પછી જુઓ, ઇઝ સોરી અ મેજિક વર્ડ? સોરી જે છે એ જાદુઈ શબ્દ છે। હાઉ ડઝ ઇટ હેલ્પ અસ? એ તમને કેવી રીતે મદદ કરે છે? તો કે હા, યસ, સોરી ઇઝ અ મેજિક વર્ડ। કેવી રીતે મદદ કરે છે? તો કે ઇફ વી ડુ સમથિંગ રોંગ બાય મિસ્ટેક, આપણાથી ભૂલથી કંઈ ખોટું થઈ જાય છે, ધેન એટલે કે પછી ધીસ વર્ડ કેન હેલ્પ અસ to resolve disputes। એટલે કે આપણાથી કંઈક ખોટું થઈ જાય છે, તો પછી એને સોલ્વ કરવા માટે આ શબ્દ ઉપયોગી બને છે। તો મિત્રો, અહીંયા આપણે જે આપણું યુનિટ 4 છે તે પૂર્ણ કરીએ છીએ। તો દરેક પ્રશ્નના જવાબ છે તમે તમારી સાથે પોથીમાં ખૂબ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખજો। અસ્તુ, જય મમદેવ।